અમે ટ્યુટોરિયલ ત્રણ પર આવ્યા છીએ અને તમે લિનિયર વેક્ટર સ્પેસ પર કેટલાક પ્રોબ્લેમ વિશે ચર્ચા કરશો અને અગાઉના બે ટ્યુટોરિયલ ટ્યુટોરિયલ એક અને બેમાં તમે પહેલાથી જ બોક્સમાં પાર્ટિકલ પર થોડા પ્રોબ્લેમ જોયા હશે અને ત્યાં ઘણા પ્રોબ્લેમ હતા જેમાં તમે 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 આયોજન વેલ્યુ વેવ ફંક્શન વગેરે શોધી શકો છો હું આશા રાખું છું કે તે પ્રોબ્લેમ જાતે જ કર્યા હશે પરંતુ જો પ્રયાસ કર્યો નથી તો કૃપા કરીને પાછા જાઓ અને ઓછામાં ઓછા એક વખત તેને હલ કરી જુઓ અને તે તમારા માટે ખૂબ મદદરૂપ થશે તેથી હવે ત્રીજા ટ્યુટોરિયલ થી શરૂ થશે જેમાં તમને લિનિયર વેક્ટર સ્પેસ પર આધારિત થોડા પ્રોબ્લેમ છે અને ચાલો આપણે

ના સંદર્ભમાં આપવામાં આવી છે તેથી આપણે તેના ધોરણ શોધવાનું છે બે કેટ્સ એટલે પ્રથમ કેટ એક્સ અને બીજી ડબલ્યુ છે તેથી તમારે ધોરણ નક્કી કરવું પડશે જેથી આપણે જાણીએ કે કે ધોરણ માત્ર એક રિકેપ વેક્ટર નો ધોરણ ધારો કે એક્સ એ એક્સ પર એક્સ ના સ્ક્વેર રૂટ દ્વારા આપવામાં આવે છે જે ધોરણ એક્સ તરીકે પણ રજૂ થાય છે ઠીક છે તેથી આપણે આ વેક્ટર એક્સ અને w ના ધોરણનું મૂલ્યાંકન કરવું પડશે અને આપણે જાણીએ છીએ કે સામાન્યકૃત અને ની દ્રષ્ટિએ એક્સ એ વી એક ટર્મ્સ પ્લસ બે માઇનસ ત્રણ આઈ છે તેથી વી એક અને બે ની દ્રષ્ટિએ આ પહેલો એક ટર્મ્સ છે હવે આ ઓર્ડર નું મૂલ્યાંકન કરવા માટે આપણે એક્સ પર એક્સ કરીને શરૂઆત કરવી પડશે તેથી આ માત્ર સરળ હશે માત્ર એક ઉદાહરણ સમજાવવા માટે હું આને સંપૂર્ણ રીતે હલ કરીશ અન્ય હું પગલાં વચ્ચે નહીં આપીશ તો અહીં આ એ કેટ એક્સ છે હવે તમારે એક્સની બ્રાની ગણતરી કરવી પડશે એક્સની બ્રા છે તેથી બ્રા કેટ નોટેશનમાં ધોરણ આ રીતે રજૂ થાય છે તેથી હવે કેટ બ્રા બનશે આ નોર્મલાઇઝેશન અથવા આ નંબર છે તેમ જ રહેશે અને જટી નંબર એક કોમ્પલેક્ષ કોન્જ્યુગેટ હશે જે તમારે લખવું પડશે તેથી બે માઇનસ બની જશે આઈ ગુણ્યા આ બ્રા આ પ્રથમ ટર્મ છે અને બીજી ટર્મ હશે બે પ્લસ બે માઇનસ ત્રણ આઈ વી બે ઠીક છે હવે આનું મૂલ્યાંકન કરવું ખૂબ જ સરળ છે આ મને ચાર વી એક વી એક આપશે મને ગણતરી કરવા દો આ ટર્મ પછી આપણે ક્રોસ ટર્મ્સ લખીશું સ્ક્વેર ટર્મ મને બે પ્લસ ત્રણ આઈ ઇન્ટુ બે માઇનસ ત્રણ આઈ આપશે તે મને માઇનસ અને માઇનસ પ્લસ આપીશ તેથી ચાર પ્લસ નવ એટલે કે તેર વી એક વી બે વી બે વી બે પર વી બે ઠીક છે અને અમે જાણીએ છીએ કે આ નોર્મલાઇઝર આઇજન કેક્સ છે તેથી આ નો ધોરણ એક હશે ઠીક છે અને પછી ક્રોસ ટર્મ્સ બે ઇન્ટુ બે પ્લસ ત્રણ અને આ હશે આ સાથે આ મને વી બે વી એક પ્લસ આ પર મને વી એક વી બે આપશે ઠીક છે આપણે ડેટામાં એ પણ આપેલ છે કે વી એક પર વી બે એ બીજું કંઈ નથી પણ આઈ બાય બે છે અને તેથી કોમ્પ્લેક્સ કોન્ઝ્યુગેટ વી એક અને વી બે નું જટિલ સંયોજક હશે માઇનસ આઈ બાય બે હશે તેથી હું આનો ઉપયોગ કરીશ આપણે એક્સ માટે ગણતરી કરવી પડશે એક્સ પર ફક્ત ચાર પ્લસ તેર થશે તેથી આપણી પાસે અહીં છે અમે અહીં જોયું છે તમારી પાસે ચાર અહીંથી તેર અહીંથી અને પછી તમારી પાસે અન્ય ટર્મ્સ છે જે ચાર માઇનસ છ ઇઝ એક ટર્મ અહીંથી છે ટાઈમ્સ માઇનસ આઈ બાય બે પ્લસ આપણી પાસે ચાર પ્લસ છ આઈ ઇન ટુ આઈ બાય બે છે તેથી આ ફક્ત મને આપશે તમે આ બધું ઉમેરો અને તમે મેળવો છો એક્સ ઇઝ સ્ક્વેર રૂટ ઓફ ત્રેવીસ ઠીક છે તેથી આ મને આ પરિણામ આપશે ઠીક છે તેથી આપણે ના ધોરણની ગણતરી કરી છે જે હવે સ્કવેર રૂટ હશે આ તે છે જે તમે એક ધોરણની ગણતરી કરીને મેળવો છો તેવી જ રીતે પ્રયાસ ડબ્યુના ના ધોરણની ગણતરી કરો તે જ રીતે સમાન રીતે તમે ફક્ત ડબલ્યુ ના ધોરણની ગણતરી કરી શકો છો પ્રશ્નનો આગળનો ભાગ છે ડબલ્યુ પર X ના ધોરણનું મૂલ્યાંકન કરો તેથી એક્સ અને ડબલ્યુ એ જ રીતે આપણે શબ્દ લઈશું જે બે વી એક પ્લસ બે પ્લસ ત્રણ આઈ વી બે છે પર આપણી પાસે ડબલ્યુ એ ત્રણ માઇનસ બે આઈ અને વી એક પ્લસ બે વી બે ઠીક છે તેથી આ પણ સરળતાથી મૂલ્યાંકન કરી શકાય છે તમારી પાસે વી એક પર વી એક મને એક આપશે આ ટર્મ હશે આપણે આ કોઈફિશિયન્ટ બેનચું ત્રણ માઇનસ બે આઈ ને મલ્ટીપ્લાય કરવું પડશે અહીં મારી પાસે બે પ્લસ ત્રણ આઈ બે અને બે પર વી બે છે તેથી આ મને આપશે આ મને શું આપશે આ મને છે અને ચાર દસ આપશે અને આ માઇનસ ચાર અને પ્લસ છ આપશે તેથી પ્લસ મે આઈ અને ક્રોસ ટર્મ્સ મને આપશે મારે આનું માત્ર મૂલ્યાંકન કરવું પડશે તેથી આ મને ચાર આઈ બાય બે આપશે એટલે કે માઇનસ બે આઈ વી એક વી બે ઇઝ પ્લસ બે આઈ અને બાકીની ટર્મ એ જ રીતે મારી પાસે છ માઇનસ હશે મારે છ માઇનસ નું મૂલ્યાંકન કરવું પડશે આ પ્લસ છ હશે ઠીક છે તો આ મને માઇનસ છ આઈ પ્લસ પાંચ પાંચ બે આપશે સરળીકરણ પર હું આ પ્રાપ્ત કરું છું જ્યારે તમે આને વધુ સરળ બનાવો તમે જે મેળવો છો તે છે ડબલ્યુ પર એક્સ એ બી પચીસ બાય બે માઇનસ બે આઈ આવે છે ઠીક છે હું ફક્ત વાસ્તવિક અને ઇમેજિનરી ભાગ ઉમેરી રહ્યો છું હવે બીજા ભાગમાં તમને શોધવા માટે કહેવામાં આવે છે ઠીક છે માથી કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ સિવાય બીજું કંઈ નહીં હોય જેની તમે એક્સ અને ડબલ્યુની ગણતરી કરી છે તેથી આ સરળ રીતે થઈ શકે છે આ રીતે લખ્યું છે તેથી આ ને ચકાસવા માટે તે એક સારી એક્સરસાઇઝ હશે તેથી ફક્ત અને તપાસો કે તમને સમાન મળે છે કે કેમ હવે પછીના પ્રોબ્લેમમાં આપણી પાસે છે તે છે તમને ત્રણ આયોજન કેટ્સ આપવામાં આવ્યા છે છે ઠીક તમને ત્રણ કેટ્સ આપવામાં આવશે તે ઈ એ ઈ ઈ ત્રણ છે ઠીક છે તમને ત્રણ આયોજન કેટ્સ આપવામાં આવે છે કે તમને દરેક આયોજન કે પર એકબીજા સાથે સાથે અનુલક્ષીને સંબંધ આપવામાં આવે છે અને ગ્રામ શ્મિટ પ્રક્રિયાનો ઉપયોગ કરીને તમારે આયોજન કેટમાંથી ઓર્થોનોર્મલ બેસીસ બનાવવો પડશે તેથી આ ત્રણ કેટ્સના ઓર્થોનોર્મલ સેટની ગણતરી કરવા માટે જે કરે છે ત્રણ ગ્રામ શ્મિટનો ઉપયોગ થાય છે જે દરેક કમ્પોનન્ટને ઓર્થોનોર્મલ વેક્ટરના સંદર્ભે પ્રોજેક્ટ કરશે તો હવે શરૂઆત કરવા માટે આપણી પાસે પ્રથમ છે આપણે લે લખવાનું શરૂ કરીએ છીએ તેથી આ પ્રોબ્લેમ નંબર બે છે ચાલો યુ એ કેટ યુ બે કેટ અને કેટ યુ ત્રણ ઓર્થો ઓર્થોગોનલ કેટ્સ આપણે આ કેટ્સની દ્રષ્ટિએ યુ એક ટર્મ્સ મેળવવાનું છે ઇ બે ઈ ત્રણ યુ આ કેટ્સની દ્રષ્ટિએ ઇ એક ઈ બે ઈ ત્રણ અને તે જ રીતે યુ ત્રણ માટે તેથી આપણે ગ્રામ થી કરવાનું શરૂ કરીએ છીએ તેથી ગ્રામ શિમ્ટ પ્રક્રિયા દ્વારા એક શું કરે છે હવે છે તમે યુ એક સાથે શરૂ કરો છો અને ફરીથી ફક્ત એક ટિપ્પણી કે તમે આમાંથી કોઈ પણ સાથે પ્રારંભ કરી શકો છો મારો મતલબ છે કે યુ એક યુ બે ઊ ત્રણ એ માત્ર ત્રણ ઓર્થોગોનલ સેટ નું આયોજન પ્રતિનિધિત્વ છે જેથી તમે આનાથી પ્રારંભ કરી શકો ઈ એક અથવા ઈ બે અથવા ટર્મ્સ ઈ ત્રણ ની દ્રષ્ટિએ તમે એકનું પ્રતિનિધિત્વ કરો તે પ્રથમ વાંધો નથી તે તમને વિવિધ સેટ આપશે આયોજન કેટ તેથી હું યુ એક લખીને ઈ એક નોર્મ ઈ એક તરીકે શરૂ કરું છું તેથી તમે જે ધોરણ જોયું છે તેની અમે ગણતરી કરી છે અમે પહેલેથી જ જોઈ લીધું છે કે વેક્ટર નો ધોરણ શું છે ઠીક છે તેથી હવે હું યુ એક સાથે ની દ્રષ્ટિએ શરૂ કરીશ આયોજન કેટ એ તેથી આ હવે સરળ હશે આપણે આપેલ છે કે ઈ ઈ એક એક પર બે એટલે બીજું કંઈ નથી આપણે ઈવન ઠીક ના ધોરણની ગણતરી કરવી પડશે તેથી આ ઈવન પર ઈ એક ના સ્કવેર રૂટ સિવાય બીજું કંઈ નહીં હોય જે રૂટ બે સિવાય બીજું કંઈ નથી તેથી આપણી પાસે આ એક બાય રૂટ બે ઈ એક તરીકે હશે ઠીક છે તેથી આપણે ઈ એક ની દ્રષ્ટિએ યુ એક મેળવ્યું છે આ એક છે એલિમેન્ટના સેટના સેટ ના ત્રણ આયજન કેટ એ જે યુ બે મેવા માટે તમે ઈ એક ના ટર્મ્સના સંદર્ભમાં યુ બે લખશો ઈ બે માઇનસ તમે માં ઈ એક માં ટર્ન યુ એક ની દ્રષ્ટિએ પ્રોજેક્ટ કરો જેથી તમારી પાસે યુ એક ઈ બે હશે તમે ઈ બે કમ્પોનન્ટ ને પ્રોજેક્ટ કરવા માટે યુએ ના ઓપરેટર નો ઉપયોગ કરો છો અને તમારે આને એ ને ધોરણ દ્વારા ડિવાઈડ કરવું પડશે ઠીક છે હવે આની ગણતરી કરવી ખૂબ જ સરળ છે એકવાર તમે અથવા તેના ના સંદર્ભમાં તમે એકને જાણો છો તમે અહીં ઈ એકના સંદર્ભમાં યુ એક લખી શકો છો અને પછી તમને ત્રણ આઇજનકેટ વચ્ચેનો રિલેશન આપવામાં આવે છે જ્યારે તમે બીજા પર ચલાવો છો તો તમે અહીં શું કરી શકો પહેલા આપણે જોઈએ કે શું હશે યુ એક પર ઈ બે યુ એક આપણે હમણાં જ જોયું તેમ એ એક બાય રૂટ બે એક છે ઈ એક ઈ બે થી સુધી આપણી પાસે રિયલ કમ્પોનન્ટ છે આપણે આને સીધું લખી શકીએ છીએ કોમ્પ્લેક્સ ઈ કોન્ઝ્યુગેટિકેટ નોબ્રા એ હશે આ નોર્મલાઇઝેશન ફેક્ટર સાથે અને તમારી પાસે છે તમને આપવામાં આવે છે કે આ ઈ બે પર

હોવું જોઈએ તેથી હું આને વ્યક્ત કરીશ કારણ કે હું લખી રહ્યો છું આ એક પ્રોજેક્શન ઓપરેટર છે તેથી યુ એ ઈ બે એ છે અમે તેની ગણતરી આઈ તરીકે કરી છે તેથી તે આઈ ટાઈમ્સ યુ એ હશે આઈ વડે ડિવાઈડ પછી હું આ જથ્થા ના ટર્મની ગણતરી કરીશ જે મેં હમણાં જ લખ્યું છે ઈ બે માઇનસ આઈ ઠીક છે હવે આપણે જાણીએ છીએ તે યુ એકનું મૂલ્યાંકન કરવું ખૂબ જ સરળ છે તેથી હવે પર આપણે જાણીએ છીએ કે ઈ ની બ્રા અને કેટ બે છે અને યુ એક પર યુ એક છે ફક્ત સરળ એક બાય બે છે જ્યારે આપણે લખીએ છીએ ટર્મ્સ ત્યારે યુ એકના સંદર્ભમાં આપણી પાસે જે છે તે છે એક ઈ એક જે બીજું કંઈ નથી પરંતુ એક થીક છે તેથી આ હશે બે માઇનસ એક કારણ કે જ્યારે હું ધોરણ લઈશ ત્યારે તે ઈ એક વર્ગનું સ્ક્વેર રૂટ હશે ઈ એકનું ધોરણ થીક છે ચાલો હું અહીં લખું કે ઈ બે સ્ક્વેર સિવાય બીજું કંઈ નહીં હોય યુ એક સ્ક્વેરના માઇનસ ધોરણ તો હું કેવી રીતે લખી શકું અને યુ એક સ્ક્વેર અને અંશમાં મારી પાસે ઈ બે માઇનસ યુ એક હશે આઈ બાય રૂટ બે ઈ એક તેથી તમારા માટે માટેનો અંતિમ જવાબ આઈ તેને ઈ બે માઇનસ બાય રૂટ બે એક દ્વારા સરળ બનાવી શકું કારણ કે બે કેટ બે માટે મળે છે અને કેટ એક હતું આ યુ ત્રણ કઈ નથી પણ ઈ ત્રણ છે અને પ્રોજેક્શન યુ એ નું પ્રક્ષેપણ ઈ ત્રણ પર અને ફરીથી ખોટું લખ્યું છે છે માઇન્સ તમારી પાસે પ્રોજેક્શન ઈ થ્રી યુ બે થિક છે અને આ સમગ્ર વસ્તુનું ધોરણ છે જે ઈ ત્રણ માઇન્સ યુ એક ઈ ત્રણ યુ એક માઇનસ યુ બે ઈ ત્રણ પ્રોજેક્શન યુ બે ઠીક છે હવે ફરીથી આપણે અહીં શું કરવાનું છે તે પહેલા ગણતરી કરીશું કે યુ એક ઈ ત્રણ શું છે ઠીક છે અને તમે બે અને ત્રણ તો ફક્ત યાદ કરો અમારી પાસે યુ બે છે તેથી પહેલા અમે તમારા માટે એક કરીશું તેથી યુ એક ઈ ત્રણ કંઈ નહીં પણ યુ એક એ રૂટ બે ઇ એક ત્રણ છે અને આપણી પાસે એ એ ઈ ત્રણ એક પ્લસ આઈ તરીકે છે તે એક બાય બે છે ઠીક છે અને હવે આપણે અહીં શું કરીએ છીએ અમે સબસ્ટિટ્યૂટ યુ એક ઈ ત્રણ યુ બે ઈ ત્રણ કહી નહીં પણ મારા યુ બે શું હતા યુથી હતો આ યુ બે વખત છે તો આ ઈ બે પર ઈ ત્રણ છે આપણી પાસે તે બે છે તેથી બે માઇનસ આઈ બાય રૂટ બે અને ઈ એક પર ઈ ત્રણ ઇઝ એક આઈ છે ઠીક છે તેથી તે કંઈ નથી પણ હું આને આ તરીકે લખી શકું છું આ માઇનસ આઈ હશે તેથી આ યુ બે ઇતરણ માટે મારી એક્સપ્રેશન છે ઠીક છે તેથી હું આને આ એક્સપ્રેશનમાં સબસ્ટિટ્યુટ કરીશ તો ચાલો આપણે આ લખીએ તો આ હશે મારી પાસે હવે અને ફરીથી ઈ ત્રણ પર યુ બે છે અમે ગણતરી કરી છે અને તમે ઈ ત્રણ પર બે ચાલો હું આને ફરીથી હાઇલાઇટ કરું યુ બે ઓન ઈ ત્રણ અને યુ બે ચાલો મને સ્પષ્ટપણે અહીં લખીએ કારણ કે આ એક્સપ્રેશન હશે બે પ્લસ એક બાય રૂટ બે માઇનસ અહીં બાય રૂટ બે આ આપણે યુ બે પર એક્સપ્રેશન હોઈશું યુ બે એ બીજું કંઈ નથી પણ ઈ બે માઇનસ આઈ બાય રૂટ બે એ ઠીક છે તેથી આપણે તેને જેમ અહીં છે તેમ રાખી શકીએ અથવા આપણે ફક્ત તેને અંતે બદલી શકીએ છીએ ઠીક છે મોટાભાગે અંતે સબસ્ટિટ્યૂટ કરવો સારું રહેશે કારણ કે તે લાંબી એક્સપ્રેશન છે તો હવે મને અહીં પાછા આવવા દો તો અહીં આપણે જે કર્યું તે હતું ઈ ત્રણ અને પર તેથી આનાથી આપણને ત્રણ પર આ એક્સપ્રેશન છે મારી પાસે બે પ્લસ એક બાય રૂટ બે ઓછા આઈ બાય રૂટ બે ટાઈમ્સ યુ બે ઠીક છે તેથી આ છે અંશ છેદ આ જથ્થાના ધોરણ હશે ઠીક છે અને હવે અન્ય વધુ સરળીકરણ પર જ્યારે તમે આને વધુ સરળ બનાવો અને તમે જે મેળવો છો તે ધોરણ શોધો આ ધોરણ બનવા માટે બહાર આવે છે આ બહાર આવે છે મને લખવા દો સ્પષ્ટપણે ઉકેલવા માટે આ બહાર આવશે બે રૂટ બે માઇન્સ બે તેથી આ છે આ ધોરણ ઠીક છે તમારે ઈ ત્રણ ઓન ઈ ત્રણની ગણતરી કરવી પડશે જે ચાર સાચા સિવાય બીજું કંઈ નથી આ ફક્ત મને માઇનસ બે અથવા બે એક આપશે ઠીક છે આ મને એક ઠીક આવશે કારણ કે મેં આના પરયુ એકની ગણતરી કરી છે એક પ્લસ અપોન રૂટ બે છે આને સ્કવેર કરો અને તમે ફરીથી કાર્ય કરો જેથી તમે જે મેળવો છો તે અમે ફેક્ટર એક પરિબળ છે અને ત્યાં એક માઇનસ સાઇન છે તેથી તમારી પાસે એકનો ફેક્ટર હશે પછી આ ટર્મનો સ્કવેર જેનું પરિણામ એ માઇનસ પાંચ માઇનસ બે થશે ઠીક છે પછી ફરીથી તમે વધુ સરળ બનાવો અને છેદ મેળવો જેથી અંતિમ એક્સપ્રેશન યુ ત્રણ માટે એ ઈ ત્રણ માઇનસ એક બાય રૂટ બે એક પ્લસ આઈ હશે ઠીક છે હું આ પોઈન્ટ કરી શકું છું હું સબસ્ટિટ્યુટ યુ એક માટે અવેજી કરી શકું છું અને મારું યુ એક શું હતું આ મારા યુ બે છે આ મારા યુ એક યુ એક એ એક બાય રૂટ બે ઇ એક હતું તેથી મારી પાસે એક બાય રૂટ બે ઈ એક માઇન્સ મારી પાસે આ ફેક્ટર છે બે મારા બે પ્લસ એક બાય રૂટ બે માઇન્સ આઈ બાય રૂટ બે ટાઈમ્સ આ ફેક્ટર યુ બે છે આ એક મોટી એક્સપ્રેશન છે જે મેં તમને એક મિનિટ પહેલાં જ બતાવી હતી આ એક્સપ્રેશન ઠીક છે એટલે કે ઈ બે માઇનસ આઈ ઈ એક અપોન રૂટ બે આ સમગ્ર વસ્તુ નો આ નોર્મલાઇઝેશન ફેક્ટર દ્વારા મલ્ટિપ્લાય થાય છે જે એક બાય બે રૂટ બે માઇનસ બે છે તો ચાલો હું આ એક્સપ્રેશન સંપૂર્ણપણે યુ ત્રણ છે ફરીથી લખું યુ ત્રણ એટલે એક બાય બે રૂટ બે માઇનસ બે ટાઈમ્સ તમારી પાસે હશે એક ફેક્ટર ઈ ત્રણ માઇનસ એક પ્લસ આઈ એક પ્લસ આઈ રૂટ બે ઇન્ટુ રૂટ બે તેથી અમે આ અગાઉના નું સરળીકરણ કરી રહ્યા છીએ અહીં મને બે મળશે તેથી મારી પાસે બે છે ઈ એ પર તેથી આ પ્રથમ બે ટર્મ્સ છે અને બીજી ટર્મ આપણે રાખી શકીએ છીએ કારણ કે તેને વધુ સરળ બનાવવાની જરૂર નથી તેથી છેલ્લી ટર્મ હશે હું અહીં માઇનસ બે લખી પ્લસ એક બાય રૂટ બે માઇનસ આઈ બાય રૂટ બે આપણે આ બરાબર જોઈ શકીએ છીએ ટાઈમ્સ ઈ બે માઇનસ આઈ બાય રૂટ બે ઈ એ તેથી આ એ ત્રણ ઓર્થો સેટ છે જે આયજન કેટની દ્રષ્ટિએ વ્યક્ત કરવામાં આવે છે ઈ એક ઈ બે અને ઈ ત્રણ તો ચાલો હું બધું એક સાથે મૂકી દઉં તો આ મારું ઈ એક છે આ બે છે અને આ ઈ ત્રણ છે ઠીક છે તેથી જ્યારે તમે આમ કરો છો ત્યારે તમે યુ એક ઈ એક યુ બે દ્રષ્ટિએ ઈ બે અને આના સંદર્ભમાં ઈ એક અને યુ ત્રણ જેથી તમે ટર્મ્સ તપાસી શકો કે આ ત્રણ આયજન કેટ્સમાંથી ત્રણ આયજનના ઓર્થોનોર્મલ સેટ છે કે કેમ આવા જ પ્રોબ્લેમ આ ટ્યુટોરિયલ ના આગળના ભાગમાં કરીશું સમાન એક્સરસાઇઝ તેથી સારું રહેશે જો તમે આ પ્રોબ્લેમ જાતે જ હલ કરો તમને અનુભવ થશે કે આ પ્રોબ્લેમ ખૂબ જ સરળ છે તેને હલ કરી શકાય છે તમે કોઈ પણ પગલાને ને અવગળ્યા વિના તેમને યોગ્ય પગલામાં કરવાનો પ્રયાસ કરો શરૂઆતમાં પછીથી જ્યારે તમે આ પ્રોબ્લેમ પોતે જાતે ઉકેલો છો ત્યારે તમે જ્યાં પણ તમે માનસિક રીતે ગણતરી કરો છો ત્યારે તમે પગલા છોડી શકો છો આપણે આગામી વર્ગમાં બાકીનું ટ્યુટોરિયલ જોઈશું